एक भाणाना झगड़ा में निर्दोष मामी की हत्या थी। भाणानो पाड़ोशी साथे झगड़ो चाली रह्यो हतो। मामी भाणाने बचावा माटे वच्चे पड़्या। माथा भारे चार हत्याराओए भाणाने छोड़ी मामीनी हत्या करी नाखी। आ हत्यानी घटना में एकनी धरपकड़ थई छे, ज्यारे बाकीना त्रण फरार छे। कोण छे हत्यारा? आओ जोईए। वाडजनी घटना, भाणानो झगड़ो, पाड़ोशी साथे बबाल, निर्दोष मामीनु मर्डर, आवी घटना बाड़तमा सामे आवी छे। आ घटना में एक निर्दोषनो जीव गयो छे। मारामारीनी घटना में छूटा पाड़वा गयेल निर्दोषनो घणी वखत जीव जतो होय छे। आवी घटना में पण आवुं ज थयुं। अहीं एक निर्दोष महिलानुं मर्डर थयुं छे, ज्यारे माथाभारे लोको बची गया छे। कोणी कोणी वच्चे झगड़ो थयो? कोणे करी हत्या? घटना एवी छे के वाड़जमां रहेता गौरीबेन दंताणीना भाणिया चिरागनो झगड़ो चालतो हतो। चिराग ने पाड़ोशमां रहेता हसमुख सोलंकी, प्रीतम सोलंकी, पूनम सोलंकी अने चेतन सोलंकी मारी रह्या हता। त्यारे भाणिया ने मार खाता जोता गौरीबेन तेमने छोड़ावा माटे वच्चे पड़्या। त्यारे हसमुख सोलंकीए गौरीबेन ने लात मारता तेओ नीचे पटकाया हता अने प्रीतमे तेमना मोढ़ाना भागे फेंटो मारी हती, जेथी गंभीर रीते इजाग्रस्त गौरीबेन सारवार माटे होस्पिटलमां लई जता तेमनुं मौत निपजू। पोलीसे टीवी स्क्रीन पर जोवा मळता आ एक प्रीतम सोलंकीनी धरपकड करी छे। ફરિયાદીના ભાણી અંજલિબેન અને આરોપીઓના નાના ભાઈ કમલેશભાઈ વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હોય ને એ બાબતે ઝઘડો તકરાર અગાઉ થયેલ હોય તેનો અદાવત રાખી અને આ બનાવ બનેલ છે। શું હતો માથાકૂટનો મુદ્દો? મહિલાની હત્યા કેસમાં વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઝઘડાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું હતું। આરોપીના ભાઈ કમલેશ ગૌરીબેન ની ભાણી અંજલિ સાથે પ્રેમ સંબંધમાં હતો, જેની જાણ બંને પરિવારને થઈ જતા બંને અંદરોઅંદર બાખડ્યા હતા। તેમના ઉગ્ર ઝઘડાની જાણ મૃતક ગૌરીબેનને થતા તેઓ છોડાવવા પહોંચ્યા અને તેમની પર પણ આરોપીઓએ હુમલો કરી દીધો, જેમાં તેમનું મોત નિપજ્યું। આશ્રમ પરિવારે પોતાનું વૃદ્ધ માતા ખોઈ દેતા આઘાતમાં છે। ફરિયાદીના માતા ગૌરીબેન ચતુરભાઈ દંતાણી ઉંમર વર્ષ 69 ગરદાપાટુનો ઈજા થવાથી ગરદાપાટુ મારમાર તેમજ માથાના ભાગે આંતરિક ઈજા થવાથી મરણ ગયેલ છે, જે અનુસંધાને અત્રે વાડજ પોસ્ટે આઈપીસી 302 મુજબનો ગુનો દાખલ કરેલો છે અને જેમાં આરોપી પ્રીતમભાઈ પૂનમભાઈ સોલંકીનાઓને અટક કરી અન્ય આરોપીઓને પકડવા સારું તજવીજ ચાલુ છે। પોલીસે ચાર શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। એકની ધરપકડ, બાકીના ત્રણ ફરાર। વાડજ પોલીસે પ્રીતમ સોલંકીની ધરપકડ કરી છે, પરંતુ હસમુખ સોલંકી, પૂનમ સોલંકી અને ચેતન સોલંકી હજી પણ ફરાર હોવાથી તેમની ધરપકડને લઈને તપાસ શરૂ કરી છે। આ ફરાર આરોપીની પણ હત્યામાં સંડોવણી છે। અહીં એક મામીએ ભાણાને બચાવવા જતા જીવ ખોયો છે। આરોપીએ ગુસ્સામાં આવી ન કરવાનું કરી નાખ્યું, હવે ઘર છોડી ફરાર થઈ જવું પડ્યું છે। કેમેરામેન અભિષેક પંચાલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।